गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे कयो विषय भणी रह्या छीए? अंग्रेजी। तो एमां आपणे युनिट कयो भणीए छीए? युनिट नंबर 6, कुकू इज अ कॉलिंग। एमां आपणे एक्टिविटी 1 જોઈ, ત્યાર પછી એક્ટિવિટી 2 પણ ભણી ગયા, ત્યાર પછી પાછળ ફેરવો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 પણ ભણી ગયા, એમાં આપણે કવિતા શીખી હતી, બરાબર છે? ત્યાર પછી એક્ટિવિટી 4 પણ શીખી ગયા, એમાં આપણને કેટલાક પ્રશ્નો અને તેના વિકલ્પ પસંદ કરવાના કીધા હતા, બરાબર? એ પણ આપણે શીખી ગયા. તો આજે આપણે શું ભણવાના છીએ? એક્ટિવિટી નંબર 5, બરાબર છે? તો ચાલો તમે પણ તમારી બુક્સમાં જુઓ, એક્ટિવિટી 5 એમાં શું આપેલું છે? તો જો ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. શું કીધું છે? ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. એમાં શું કીધું છે? હુ ઇઝ કોલિંગ, કોણ કોલ કરે છે? કોલિંગ એટલે કે ફોન કરવો. તો કોણ ફોન કરે છે? તો ચાલો આપણે આજે ભણી. તો એમાં પહેલું જુઓ, બે આપેલી છે, બે ચિત્ર આપેલા છે આપણને, બરાબર છે? એમાં પહેલું જુઓ શું કરે છે. તો ચલો એમાં પહેલું આપણને શું આપેલું છે? કુકુનું ચિત્ર આપેલું છે. તો જો ચલો પહેલું શું કહે છે? કુકુ કોલ કરીને શું કહે છે? ઇટ ઇઝ રોકી હાઉસ. શું આ રોકીનું ઘર છે? આનું મિનિંગ શું થાય? ગુજરાતી શું થશે આનું? શું આ રોકીનું ઘર છે? ઇટ ઇઝ રોકીઝ હાઉસ. શું આ રોકીનું ઘર છે? એવું એનું મિનિંગ થશે, બરાબર છે? ત્યાર પછી જો શું કહે છે? ફોન કોણ ઉપાડે છે? રોકીઝના ફાધર ઉપાડે છે, બરાબર છે? તો એ શું કહે છે? યસ, હુ ઇઝ સ્પીકિંગ, હા તમે કોણ બોલો છો? શું કહે છે? કુકુ કોલ કરીને કહે છે, શું આ રોકીનું ઘર છે? ઇટ ઇઝ રોકી હાઉસ. તો કોલ રોકીનું ફાધર ઉપાડે છે, રોકીના ફાધર ઉપાડે છે, બરાબર છે? તો એ એમ કહે છે, યસ તમે કોણ બોલો છો? ત્યાર પછી જો નીચે આપણને શું કહે છે? આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો ફ્રેન્ડ બોલું છું, એટલે કે હું તેનો મિત્ર બોલું છું. એનું નામ શું છે? કુકુ છે. શું છે? કુકુ, બરાબર છે? ત્યાર પછી જો એ શું કહે છે એના ફાધર? ઓ કુકુ, ઓ તો તું કુકુ છે એમ ને? હાઉ આર યુ, કેમ છે તને? હાઉ આર યુ, આપણને કોક આપણે કોકને પૂછીએ ને ઇંગ્લિશમાં કે હાઉ આર યુ, તમે કેમ છો, મજામાં? તો એમ શું કહેશે આપણને? હા હું આઈ એમ ફાઇન. ત્યાર પછી પાછળ ફેરવો. ચલો એમાં શું કીધું છે? તો જુઓ કુકુ શું જવાબ આપે છે? આઈ એમ ફાઇન અંકલ. શું કહે છે? આઈ એમ ફાઇન, હું મજામાં છું અંકલ, બરાબર છે? ત્યાર પછી જુઓ એ શું કરે છે? એ શું કહે છે? વેર ઇઝ રોકી, રોકી ક્યાં છે? વેર એટલે ક્યાં, અને ઇઝ રોકી એટલે કે રોકી ક્યાં છે? તો એના ફાધર શું જવાબ આપે છે? હી ઇઝ બિઝી. શું કહે છે? હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે, બરાબર છે? ત્યાર પછી જો શું કહે છે? હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. શું કહે છે? હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. શું કહે છે? હી ઇઝ બિઝી, તે વ્યસ્ત છે, તે તેના કામમાં વ્યસ્ત છે. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન, તે રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે. સમજાણું? ત્યાર પછી જો કુકુ શું બોલે છે પાછું? ઓ રિયલી, ઓ ખરેખર. શું ખરેખર એ પૂછે છે કે શું ખરેખર એ રમકડાની ટ્રેન બનાવી રહ્યો છે? તો કુકુ શું કહે છે? બાય અંકલ. શું કહે છે? આવજો અંકલ. ત્યાર પછી અંકલ શું જવાબ આપે છે? રોકીના ફાધર શું જવાબ આપે છે? બાય બાય બેટા, આવજે બેટા. એવી રીતના આ ડાયલોગ આપણે અહીંયા પૂરો થાય છે, બરાબર? સમજાણું? ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ, કુકુ કોને કોલ કરે છે? તો નેક્સ્ટ કોલ કોને કરે છે? તો આપણે જોઈએ. ચલો, હેલો આઈ એમ કુકુ. શું કહે છે? હેલો હું કુકુ બોલું છું, એટલે કે હું કુકુ છું, બરાબર છે? ત્યાર પછી જો વેર ઇઝ મોનુ, મોનુ ક્યાં છે? શું પૂછે છે? વેર ઇઝ મોનુ, મોનુ ક્યાં છે? તો શું કહે છે? હી ઇઝ, જે ફોન ઉપાડે છે મોનુ, ઇઝ મોનુ, જે મોનુનો જે કોલ રિસીવ કરે છે એ શું કહે છે? હી ઇઝ ઇન ધ બેડ, તે તેની
બેડ એટલે કે પથારી, તે તેની પથારીમાં છે. ત્યાર પછી શું કહે છે? હી ઇઝ સ્લીપિંગ એટલે કે તે સૂતો છે. શું કહે છે? જે મોનુને કોલ કરે છે. કુકુ કોને કોલ કરે છે? મોનુને કોલ કરે છે. તો મોનુનો કોલ કોણ ઉપાડે છે? જે ઉપાડે છે તે કહે છે હી ઇઝ ઇન ધ બેડ, તે તેની પથારીમાં છે. હી ઇઝ સ્લીપિંગ, તે સૂતો છે. સમજાણું? ત્યાર પછી જો, ત્યાર પછી શું કહે છે? જો કોકુ પાછો બીજો કોને કોલ કરે છે? નેક્સ્ટ જોઈએ આપણે. વોટ ઇઝ કીટુ ડુઈંગ, શું કહે છે? કીટુ શું કરે છે? આનો મીનિંગ શું થશે ગુજરાતી? વોટ ઇઝ કીટુ ડુઈંગ, કીટુ શું કરે છે? ડુઈંગ એટલે કે શું કરે છે? તો ચલો, કીટુના મમ્મી કોલ ઉપાડે છે, બરાબર છે? તો કીટુના મમ્મી શું આન્સર આપે છે એ આપણે જોઈએ. સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, શું કહે છે? સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, તે રસોડામાં દૂધ પીવે છે, બરાબર છે? તે ક્યાં જઈને દૂધ પીવે છે? તો કે રસોડામાં દૂધ પીવે છે. સમજાણું બાળકો? તો ચાલો આપણે બાજુના પેજ ઉપર જોઈએ. જો બાજુના પેજ પર ચલો, એમાં શું કીધું છે? હેલો આંટી, કુકુ કોને કોલ કરે છે? બીજા એના ફ્રેન્ડને કોલ કરે છે. તો ચલો આપણે જોઈએ. હેલો આંટી, આઈ એમ કુકુ, શું કહે છે? હેલો આંટી, હું કુકુ છું. વેર ઇઝ ગીતુ, કુકુ શું કહે છે? વેર ઇઝ ગીતુ, ગીતુ ક્યાં છે? તો એના મમ્મી શું જવાબ આપે છે? તો શું કહે છે? કુકુ શી ઇઝ ઓન ધ રૂફ, રૂફ એટલે કે છત, એટલે કે આપણે ટેરેસ પર, ટેરેસ કહીએ ને આપણે, ધાબા પર, ધાબું કહીએ, ટેરેસ કહીએ, એને શું કહેવાય? રૂફ, રૂફ એટલે કે છત થશે. તો એ શું કહે છે? તે છત પર છે. એના મમ્મી શું જવાબ આપે છે? કુકુ તે છત પર છે. ત્યાર પછી જો શું કહે છે? વોટ ઇઝ શી ડુઈંગ ધેર, તે ત્યાં શું કરે છે? એટલે શું કહે છે? કુકુ શું પૂછે છે પાછું? કે તે ત્યાં શું કરે છે? તો એના મમ્મી શું જવાબ આપે છે? સી ઇઝ ફ્લાઇંગ કાઇટ, તે પતંગ ઉડાવી રહી છે. શું કહે છે? તે પતંગ ઉડાવી રહી છે, બરાબર છે? ગીતુ ક્યાં છે? તો કે રૂફ એટલે કે ધાબા પર છે, છત પર છે. તો કુકુ શું પૂછે છે? તે ત્યાં શું કહે છે, શું કરે છે? તો એના મમ્મી શું જવાબ આપે છે? તે ત્યાં પતંગ ઉડાવી રહી છે. સમજાણું બાળકો? તો અહીંયા આ ડાયલોગ પૂર્ણ થાય છે. ત્યાર પછી જો આપણે પાછું બીજો ડાયલોગ જોઈએ. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ, શું કહે છે? હેલો ડિમ્પુ, ચાલો આપણે ચેસ રમીએ. એ કોને કોલ કરે છે? ડિમ્પુને કોલ કરે છે. અને કોલ કરીને શું કહે છે? ચાલો આપણે ચેસ રમીએ. તો ડિમ્પુ શું જવાબ આપે છે? સોરી કુકુ, આઈ એમ બિઝી. શું કહે છે ડિમ્પુ? જવાબ આપે છે કુકુને કે સોરી કુકુ, હું વ્યસ્ત છું. તો કુકુ શું પૂછે છે પાછું? ઓહ, વોટ આર યુ ડુઈંગ, કુકુ શું કહે છે? ઓહ, તો તું શું કામ કરે છે? તો ડિમ્પુ જવાબ આપે છે, આઈ એમ હેલ્પિંગ માય મોમ, આઈ એમ હેલ્પિંગ માય મોમ, હું મારા મમ્મીને મદદ કરું છું. આનો મીનિંગ શું થશે ગુજરાતી? શું થશે? હું મારા મમ્મીને મદદ કરું છું. આ જવાબ કોણ આપે છે? ડિમ્પુ કુકુને આપે છે, બરાબર છે? સમજાણું બાળકો? ત્યાર પછી પાછળ પેજ ફેરવો. તો ચલો, પાછળ આપણને શું આપેલું છે? કીટુ આર યુ ફ્રી, કુકુ હવે કોને કોલ કરે છે? કીટુને ફોલ કરે છે. કોને કોલ કરે છે? કીટુને. કીટુને શું પૂછે છે? કીટુ શું તું ફ્રી છો, એટલે કે તું વ્યસ્ત, કામમાં વ્યસ્ત નથી, તું ફ્રી છો, એવી રીતના પૂછે છે. તો કીટુ શું જવાબ આપે છે? યસ, આઈ એમ ડુઈંગ નથી, હું કંઈ જ કરતો નથી, બરાબર છે? હા, હું ફ્રી છું, હું કંઈ કામ કરતો નથી. તો કુકુ શું કહે છે? નાવ કુકુ આર કીટુ આર પ્લેઈંગ ચેસ, તો ચલો હવે કોણ રમે છે? છેલ્લે લાસ્ટમાં કુકુ અને કીકુ બંને ચેસ રમી રહ્યા છે. જો આપણને ચિત્રમાં દેખાય જ છે. લાસ્ટમાં છેલ્લે કુકુએ કોને કોલ કર્યો?
કીટુ ને કોલ કર્યો તો કીટુ ફ્રી હતી, બરાબર છે? તો તે સાથે ચેસ રમી રહ્યા છે. સમજાણું બાળકો? તો અહીંયા આપણી એક્ટિવિટી 5 પૂર્ણ થાય છે, બરાબર છે? તો ચલો આપણી એક્ટિવિટી 5 અહીંયા પૂર્ણ થાય છે. તો એક્ટિવિટી 6 આપણે નવા લેક્ચરમાં શીખીશું, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, બરાબર છે? ત્યાં સુધી બાય બાય વિદ્યાર્થી મિત્રો.